विषय आंकड़ाशास्त्र चैप्टर नंबर 3 मध्यवर्ती स्थितिना माप। हवे अहीं मध्यवर्ती स्थितिना मापनी अंदर आपणे घणा बधा माप शीखवाना छे, मध्य, मध्यस्थ, बहुलक। पण सौथी पहेला आपणे समांतर मध्यकनी शरूआत करवानी छे। हवे समांतर मध्यक आम जोवा जईए तो अत्यार सुधी तमे जे मध्यक भण्या छो એ માત્ર એક જ રીતનો મધ્યક ભણ્યા છો। હવે અહીંયા આપણે દરેક પ્રકારની માહિતી માટે દરેક જુદા જુદા પ્રકારના મધ્યક ભણવાના છે। જેમ કે સૌથી પહેલા તો કે અવર્ગીકૃત માહિતી આપી હોય તો અવર્ગીકૃત માહિતી માટે સીધી રીતે મધ્યક, મતલબ સાદો મધ્યક, અને બીજો ટૂંકી રીતે મધ્યક। એવી જ રીતે કોઈ વર્ગીકૃત માહિતી હોય અને વર્ગીકૃતમાં પણ બે પ્રકાર હોય, કાં તો એ સતત હોય અથવા તો એ અસતત હોય। તો સતતની અંદર સીધી રીત અને ટૂંકી રીત, જ્યારે અસતતની અંદર પણ સીધી રીત અને ટૂંકી રીત। તો આવી અલગ અલગ પ્રકારના મધ્યક, પછી મિશ્ર મધ્યક, ભારિત મધ્યક, આવા ઘણા બધા મધ્યકો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે। હવે સૌથી પહેલા તો મધ્યકનો મતલબ શું, તો કે સરેરાશ। હવે સરેરાશ એમાં પણ આપણે શરૂઆત કરવાની છે સમાંતર મધ્યકથી। તો સમાંતર મધ્યક મિત્રો ઘણી બધી વખત એક્ઝામની અંદર આવું પૂછી શકે કે મધ્યવર્તી સ્થિતિના માપની અંદર સૌથી વધુ પ્રચલિત સરેરાશ કઈ। તો મધ્યવર્તી સ્થિતિના માપની અંદર જો સૌથી વધુ પ્રચલિત સરેરાશ હોય તો એ છે સમાંતર મધ્યક। એટલા માટે એ પોઈન્ટ કર્યો છે કે આ જે સમાંતર મધ્યક છે એ સૌથી વધુ પ્રચલિત સરેરાશ છે। હવે આપણે અવર્ગીકૃત માહિતી માટે સમાંતર મધ્યક શોધવાનો છે, તો આપણે સૌથી પહેલી મેથડ થી સ્ટાર્ટ કરીએ છે એ અવર્ગીકૃત માહિતી માટે છે। પણ પ્રશ્ન એવો થાય અવર્ગીકૃત માહિતી એટલે શું, તો અવર્ગીકૃત એનો મતલબ વર્ગીકરણ કર્યા વગરની માહિતી, જે માહિતી આપણે મૂળભૂત સ્વરૂપે મેળવી છે, આપણે એનું કોઈ પણ જાતનું વર્ગીકરણ કર્યું નથી। તો આવી જે મૂળભૂત સ્વરૂપની માહિતી હોય અને એવી માહિતી માટે તમારે જો મધ્યક શોધવો હોય તો એવી માહિતીને અવર્ગીકૃત માહિતી કહેવાય। કે આ માહિતીની અંદર જે માહિતીને આપણે કોઈ પણ પદ્ધતિથી સમષ્ટિ તપાસ, દસ તપાસ, કોઈ પણ તપાસ દ્વારા આપણે જે એકઠી કરેલી મૂળભૂત માહિતી છે કે જેનું આપણે વર્ગીકરણ ન કર્યું હોય તો એવી માહિતી માટે મધ્યક શોધવો હોય તો એનું સૂત્ર છે બે પદ્ધતિ છે, એક સીધી રીત, બીજી ટૂંકી રીત। તો સીધી રીત માટેનું સૂત્ર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એમ, અને ટૂંકી રીત માટેનું સૂત્ર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા ડીઆઈ અપોન એમ। અને અહીંયા આ ડી નો મતલબ શું થશે, તો કે બી ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ। તો અહીંયા ટૂંકી રીતનો મતલબ શું છે, ટૂંકી રીત એ ગણવામાં ટૂંકી નથી, પરંતુ જ્યારે સંખ્યાઓ ખૂબ મોટી હોય ત્યારે એના સરવાળા કે ગુણાકાર કરવા થોડા અઘરા બને, તો એના માટે આપણે એ સરવાળાને નાના કરવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ, તો કે ટૂંકી રીતનો ઉપયોગ કરીએ છીએ। એક એક્ઝામ્પલ જોઈએ, અહીંયા આપણે એવું આપ્યું છે કે નીચેની માહિતી માટે મધ્યક શોધો। હવે મને કઈ જ કીધું નથી સીધી રીતે મધ્યક શોધો અથવા તો ટૂંકી રીતે મધ્યક શોધો, તો હું આ દાખલાની અંદર બંને પદ્ધતિથી બરોબર સીધી રીત અને ટૂંકી રીત બંને પદ્ધતિથી મધ્યક શોધીશ। તો હવે જોઈએ તો સીધી રીત માટેનું સૂત્ર શું છે, તો કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એમ। મિત્રો અહીંયા સિગ્મા નો મતલબ શું થશે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સરવાળો। મને જેટલા પદ આપ્યા છે એ દરેકે દરેક પદનો સરવાળો, અને n એટલે શું, તો કે અવલોકનોની સંખ્યા।
तो अवलोकनोना सरवाळा ने अवलोकनोनी संख्या वडे भागता जे मळे एने शुं कहेवाय मध्य। आ मध्यकनी व्याख्या छे कि भाई आपणने जे अवलोकनो आप्या छे दरेक अवलोकनोना सरवाळा ने अवलोकनोनी संख्या वडे भागता जे किंमत मळे एने आपणे शुं कहीशुं मध्य। तो सीधी रीत अने टूंकी रीतना सूत्रो सौथी पहेला तमारे याद राखवाना छे કે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x / n કે સીધી રીત અને ટૂંકી રીત તો x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા di / n અને જ્યાં di બરાબર શું છે તો કે x - a। હવે અહીં આપણે અવલોકન આપેલા છે કે નીચેની માહિતી માટે મધ્યક શોધો 7 13 4 8 6 9 10 અને 4। તો સીધી રીત માટેનું સૂત્ર એકદમ સિમ્પલ છે x bar is equal to sigma x / n। sigma x નો મતલબ શું કે જેટલા પણ અવલોકન આપ્યા છે બધાનો સરવાળો। તો અહીંયા જો 7 + 13 + 4 + 8 આ દરેક દરેક અવલોકનોનો સરવાળો છેદ અવલોકનોની સંખ્યા। ટોટલ અવલોકન કેટલા આવ્યા છે 1 2 3 4 5 6 7 અને 8 અવલોકન છે તો / 8। હવે ઉપરના દરેક પદોનો તમે સરવાળો કરશો તો સરવાળો મળશે તમને 61/8। મિત્રો હવે ધોરણ 11 ની અંદર તમને કેલ્ક્યુલેટર ની છૂટ છે તો કેલ્ક્યુલેટર ની અંદર 61/8 કરો તો જવાબ મળશે 7.625। તો અહીંયા મેં કિંમત લખી છે આ આશરે છે ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 7.625 બરાબર કેટલા છે તો કે 7.63 કેમ। તો હવે યાદ રાખજો કે જ્યારે પણ પોઈન્ટ પછી ત્રીજો આંકડો જો 5 અથવા 5 થી મોટો હોય ફરીથી જો 5 અથવા 5 થી મોટો હોય તો એની આગળની સંખ્યામાં 1 ઉમેરો। પાંચડાને કાઢી નાખો અને 1 ઉમેરો તો અહીંયા 5 છે બરોબર તો 5 કાઢવા જો 5 કે 5 થી મોટા હોય તો જ 1 ઉમેરાશે અને જો એ 5 કરતા નાના હોય તો એને તમે ઇગ્નોર કરો મતલબ એને તમારે ધ્યાનમાં લેવાનું નથી। તો અહીંયા 5 છે તો આગળની સંખ્યામાં ઉમેરી દીધી તો 2 માં 1 ઉમેરો તો કેટલા થઈ જાય 3 મતલબ તો જવાબ મારો થઈ જશે 7.63। તો આ હતી મારી ટૂંકી રીત। હવે સોરી આ હતી સીધી રીત। હવે આપણે જોઈએ છે ટૂંકી રીત। તો ટૂંકી રીતે મધ્યક કઈ રીતે શોધાય તો એ જોઈએ। તો ટૂંકી રીત માટેનું સૂત્ર શું છે તો x બાર ઇઝ ઇક્વલ ટુ a + સિગ્મા di / n। મારી પાસે નથી a નથી di તો હવે આપણે સમજીએ કે ટૂંકી રીત માટે શું ધ્યાનમાં રાખશો તો ટૂંકી રીતનો મતલબ એનું સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ a + સિગ્મા di / n। તો આ a શું છે તો એને કહેવાય ધારેલો મધ્યક। એને આપણે શું કહીશું ધારેલો મધ્યક। અને પછી મારે di શોધવાનો છે તો di ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે xi - a। આપણને જે x આપ્યો છે એમાંથી કોઈ એક સંખ્યાને તમે ધારી લો। પ્રશ્ન છે કઈ સંખ્યા ધારવી। મિત્રો આમાંથી તમે કોઈ પણ સંખ્યાને ધારી શકો પણ એક સલાહ કે જો તમે સૌથી નાનામાં નાની સંખ્યા ધારશો તો એક મોટામાં મોટો બેનિફિટ મળે કે એક પણ સંખ્યા માઇનસ ન મળે। તો આપણે શું કરશું કે સૌથી નાનામાં નાની આમાંથી તમે કોઈ પણ સંખ્યા ધારી શકો એનો જવાબ બદલાતો નથી પણ જો તમે સૌથી નાનામાં નાની સંખ્યા ધારી લેશો તો એક પણ જવાબ માઇનસમાં નહીં આવે જેથી કરીને તમારે પ્લસ માઇનસ માં ભૂલ પડવાની શક્યતા ઘટી જશે। તો અહીંયા મને જે અવલોકન આપ્યા છે એ જ અવલોકન મેં લખી દીધા છે 7 13 4 8 6 9 10 અને 4। હવે di મારે શોધવો છે તો di ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે xi - a। તો હવે આ બધામાંથી સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે 4। તો મેં 4 ને શું ધારી લીધું a। હવે xi - a 7 માંથી 4 જાય તો 3 13 માંથી 4 જાય તો 9 4 માંથી 4 જાય તો 0 8 માંથી 4 જાય તો 4
માંથી ચાર જાય તો બે, નવ માંથી ચાર જાય પાંચ, દસ માંથી ચાર જશે તો છ, અને ચાર માંથી ચાર જાય તો જીરો. તો હવે આપણે ડીઆઈ નો ટોટલ કરીએ તો ડીઆઈ નો સરવાળો મને કેટલો મળે છે? ઓગણત્રીસ. હવે આપણે સૂત્ર મૂકીએ કે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા ડીઆઈ અપોન n. તો a મે ધારેલો છે, એ મતલબ ધારેલો મધ્ય, કોને એ ધારેલો છે? ચાર ને. તો એ બરાબર ચાર પ્લસ સિગ્મા ડી, મતલબ સિગ્મા ડીઆઈ એટલે ડીઆઈ નો સરવાળો. તો ડીઆઈ નો સરવાળો કેટલો થશે? ઓગણત્રીસ અપોન એન કેટલો છે? મિત્રો અહીંયા યાદ રાખજો કે એ અને સિગ્મા ડીઆઈ અપોન એન એ બંને અલગ છે. તો એ એટલે ચાર ના ચાર પ્લસ ના પ્લસ. તમે ઓગણત્રીસ અપોન આઠ કરશો તો તમને મળશે 3.625. ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 3.625 કરો તો જવાબ આવશે 7.625. સેમ જવાબ તમને મળશે. તો બરાબર 7.63 મેં તમને જે અગાઉ સમજાવ્યું. મિત્રો એક નોટ કરીને યાદ રાખજો કે દાખલો સીધી રીતે ગણો કે ટૂંકી રીતે ગણો, આ બંનેનો જવાબ એક સરખો મળે. તો આ હતી અવર્ગીકૃત માહિતી માટે, અવર્ગીકૃત માહિતી માટે સીધી રીતે અને ટૂંકી રીતે સમાંતર મધ્ય.